ટમેટાના ભાવ છે ને એ ઘટ્યા છે અને કાંદાના ભાવ ભડકી બળવા માંડ્યા છે. પણ એ તો મમ્મી બે દિવસ બધા ખાવાનું ઓછું કરશે ને એટલે આપોઆપ નીચે આવી જશે. એ સાચું હો. હું શું કઉ જ્યોતિ, આ તાર ઘરવાળા ટિફિન લીધા વગર ગયો છે તો પછી એ ભૂખ્યો તો નહીં રહે ને? ના ના, એ ઘરે આવવાના છે. હારું ને, એ બાને બધા ભેળા ખાશે. એ સાચું હો. એ હે મમ્મી, એક વાત પૂછું. અમારા બધાની ના હતી છતાંય તમે અહીંયા જ ફ્લેટ લેવાનો આગ્રહ કેમ રાખ્યો? હોય હોય, એટલી ગંભીરતાથી પૂછે છે ને તો મને એવું લાગ્યું કે તું તારા દાગીના ક્યાં મૂક્યા છે એ પૂછીશ. હા તો હા, મસ્તી વાત છે બધાય માટે, ખાસ તારા લાભમાં, તારા હિત માટે. મને એ વાતનો જવાબ આપ, તારા મમ્મી ક્યારે અપસેટ થયા હતા? ના, દુખી થઈ હતી? ક્યારે નહીં. અને તું જ્યારે નાની હતી ત્યારે તને કોઈ દિવસ એવું લાગ્યું હતું કે તું એકલી છો? ના. એનું કારણ ખબર છે? તારી આજુબાજુના લોકો, તારા પાડોશીઓ, એને બધા ભેળા થઈને સાંજે વાતો કરે, જે વાતો કરે. અમે એને ઓટલા પરિષદ કે મમ્મી, અને અમે એને હળવા થવાની પરિષદ થઈ. બધા એકબીજાને મળે, વાતો કરે, હળે મળે, લાગણીના સંબંધ બંધાય, આત્મીયતા વધે. મને એ કે જોઈ કે ગઈકાલે આપણે રસોઈ શું બનાવી હતી? કાલે તો આપણે કાંઈ નહોતું બનાવ્યું. ઋત્વી ભાભીએ રીંગણાનો ઓળો નહોતો બનાવ્યો એટલે તો આપણે કાંઈ નહોતું બનાવ્યું. અને બપોરે શાક શેનું બનાવ્યું હતું? અરે ફર્સ્ટ ફ્લોર વાળા પેલા તેજવી ભાભીએ ભીંડાનું શાક આપ્યું હતું એટલે કાંઈ નહોતું બનાવ્યું. આને કહેવાય બેટા વાટકી વ્યવહાર. અને જ્યાં વાટકી વ્યવહાર હોય ને ત્યાં લાગણીઓનું ઘર બંધાય છે. તમે શું કહો છો ઓલું પ્રાઇવસી? મમ્મી પ્રાઇવસી. હા હવે એ જ પ્રાઇવસી. બસ જ્યારે ફ્લેટ લેતા હોઈએ છીએ ને ત્યારે કોઈ પણ આ બાબતનો વિચાર નથી કરતા. આખો દી વહુ ઘરમાં એકલી ને એકલી હોય અને હાંજે વીતવારે વાતો કરી કરીને એ થાકી જાય ને વર છે ને એ આખો દાડો બધા તે માથાકૂટ કરી કરી અને થાકી જાય. સમય બદલાયો છે. પહેલાના વખતમાં સમય હતો ને એ ઘણો સારો હતો, ત્યારે મશીનો નહોતા. પણ આજે તો મશીનો છે એટલે કપડાં ધોવાઈ જાય છે, ચટણી બની જાય છે, ગેસ ચાલુ કરો અંતર ચા બની જાય છે. ત્યારે સુવિધા ઓછી હતી અને સુખ વધારે હતું. સુખ હતું એટલે હું ફરી, તમે દરવાજો ખોલીને આમ બહાર દેખો એટલે તમને તરત જ આ મંજુલાબેન બેઠેલા દેખાય ને મંજુલાબેન ની બાજુમાં પાછા રસીલાબેન બેઠા દેખાય. હા, હું જેવો દરવાજો ખોલું એટલે ઋત્વી ભાભી તો બેઠા હોય અને એની બાજુમાં રીના ભાભી પણ બેઠા હોય, અને જો નીચે જાઉં તો તેજલ ભાભી બેઠા હોય અને એની બાજુમાં બીના ભાભી બેઠા હોય. કરું તો હવે મને કે કે સોપાન એલિગન્સ માં મેં ફ્લેટ લીધો છે એ સારું કામ કર્યું છે કે ખરાબ? જો હવે તને મળી ગયો તારો જવાબ. તમને મળી ગયો ને જવાબ? ઓટલા પરિષદ એ ચોવટની દુકાન નહીં પણ સ્ટ્રેસ તોડવાનો ઓટલો હતો. ઘરની બહાર નીકળો અને આખી દુનિયા તમારી સામે ખુલી જાય એ લક્ઝરી ક્યાં રહી છે હવે? જ્યાં છે એ સ્વર્ગ છે ને સાહેબ, આવું જ સ્વર્ગ અહીંયા છે. અહીંયા એકલતાનો ચચરાટ નહીં પણ સુખનો અવસર છે. અહીંયા ભીત ખાવા નથી દોડતી પણ પ્રેમથી આપતજન ભેટવા દોડે છે. અને એટલે તો કહું છું સાહેબ, આ તમારી લાગણીઓનું સરનામું છે.